નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બિયારણ સહાય યોજના વિશે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આવી જ અવનવી માહિતી જ્યારે પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, બિયારણ સહાય યોજના 2022 અન્વયે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તે માટે આપણે મગફળીનું બિયારણ કે સોયાબીનનું બિયારણ લેવા માટે ફોર્મ ભરવા વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં અને ત્યાર પછી આપણે તેની વેબસાઇટ ખોલી લઈએ છીએ. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે મેં બ્રાઉઝર ખોલી લીધું છે. હવે હું અહીંયા www.jau.in લખી અને ઓકે આપી દઈશ. જેવા આપણે ઓકે આપશું એટલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ઓફિશિયલી વેબસાઇટ ખુલી જશે અને ત્યાં તમે અહીંયા જે લાલ અક્ષરમાં એક મેસેજ જોઈ શકો છો કે ખરીફ 2022 માટે યુનિવર્સિટી ઉત્પાદિત મગફળી અને સોયાબીનના પ્રમાણિત ટ્રુથફુલ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણી અરજી. તો અહીંયા મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે. જેવા આપણે અહીંયા ક્લિક કરશું એટલે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો કે ઓનલાઈન અરજી તથા પ્રિન્ટ કાઢવાની છેલ્લી તારીખ 25/4/2022 છે. તો મિત્રો, જે ખેડૂત મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું મગફળી અને સોયાબીનનું બિયારણ મેળવવા માગતા હોય તેઓ તારીખ 25/4/2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. તો આ માટે ઓનલાઈન અરજી કરવા માટેની અહીંયા સૂચનાઓ પણ આપવામાં આવેલી છે. તો આના વિશેની માહિતી આપણે આગલા વિડીયોમાં મેળવી ગયા છીએ. જો તમે તે જોવા માગતા હોય તો ઉપર આઈ બટન ઉપર લિંક આપેલી છે, તો તે વિડીયો જોઈ અને તમે તેની માહિતી મેળવી શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈ અને તમે તેને વાંચી પણ શકો છો. ત્યાર પછી મિત્રો આપણે નીચે સ્ક્રોલ કરી લઈએ અને આગળની વિગતો જોતા જઈએ. તો જે મિત્રોએ ઓનલાઈન અરજી કરી લીધી હોય પણ ફરીથી પ્રિન્ટઆઉટ લેવા માગતા હોય તો અહીંયા જે ગ્રીન કલરનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને ત્યાર પછી તમારો અરજી નંબરને નાખી અને તમે તેની પ્રિન્ટઆઉટ લઈ શકો છો. અને તમે ઓનલાઈન કરેલી અરજીમાં જો કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માગતા હોય તો આ જે બ્લુ કલર એટલે કે વાદળી કલરનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને તેમાં સુધારા વધારા કરી શકો છો. પણ જો તમે પ્રથમ વખત અરજી કરવા માટે આવેલા હોય તો નીચે મુજબની જે લાલ ફૂદડીવાળી નિશાની છે તે બોક્સ ભરવું ફરજિયાત છે. તો તે બોક્સમાં ફરજિયાતપણે માહિતી ભરવાની રહેશે. તો હવે આપણે જોઈએ કે આ ઓનલાઈન અરજી ફોર્મમાં શું શું વિગતો ભરવાની આવે છે. તો મિત્રો, આ ફોર્મમાં આપણે સૌપ્રથમ ખેડૂતની વ્યક્તિગત માહિતી ભરવાનો એક સેક્શન છે. તો ખેડૂતની વ્યક્તિગત માહિતીમાં અહીંયા ખેડૂતનું પૂરેપૂરું નામ લખી લેવાનું રહેશે. ત્યાર પછી આધાર નંબર અહીંયા આ બોક્સમાં ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યાર પછી મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે મોબાઈલ નંબર તમારો જે ચાલુ હોય તે જ અહીંયા ટાઈપ કરશો અને કેમ કે આમાં જે મોબાઈલ નંબર ટાઈપ કરશો તેમાં એક ઓટીપી પણ આવશે અને જે ખરીદી માટેના જે SMS છે તેની જાણ પણ આ મોબાઈલ નંબર પર જ કરવામાં આવશે. તો અહીંયા જે તમારો ચાલુ મોબાઈલ નંબર હોય તે જ દાખલ કરવો અને તે મોબાઈલ નંબર ફરીથી અહીંયા કન્ફર્મ કરવાનો રહેશે. અને ત્યાર પછી જો તમે ઈમેલ એડ્રેસ ધરાવતા હોય તો અહીંયા ઈમેલ એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે. પણ ઈમેલ એડ્રેસ ટાઈપ કરવું એ ફરજિયાત નથી. જો તમે દાખલ કરવા માગતા હોય તો અહીંયા દાખલ કરી શકો છો, નહીંતર ઈમેલ એડ્રેસ ન હોય તો પણ ચાલી જશે. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો, તો અહીંયા બિયારણની માહિતી આવશે અને બેંકની માહિતી આવશે. તો આપણે બિયારણની માહિતીમાં જોઈ લઈએ તો ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણે અહીંયા જે મગફળી કે સોયાબીન જે બિયારણ લેવા માગતા હોય તેની જાત અહીંયા સિલેક્ટ કરી લેવાની રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મગફળીની 3 અલગ અલગ જાતના બિયારણ ઉપલબ્ધ છે અને સોયાબીનની 1 જાતના બિયારણ ઉપલબ્ધ છે, જેમાં મગફળીમાં 20 નંબર, 22 નંબર અને 32 નંબર તથા સોયાબીનમાં 3 નંબરનું બિયારણ ઉપલબ્ધ છે. તો આમાંથી તમે જે ખરીદવા માગતા હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી બેંકનું નામ દાખલ કરી દેવાનું રહેશે. તો આ બોક્સમાં મિત્રો તમારી બેંકનું નામ દાખલ કરી દેવાનું છે અને ત્યાર પછી તમારો બેંક એકાઉન્ટ નંબર અહીંયા ટાઈપ કરી લેવાનો છે અને તેની બાજુના બોક્સમાં તમારો જે IFSC કોડ હોય તે IFSC કોડ દાખલ કરી લેવાનો રહેશે. ત્યાર પછી નીચે જોઈએ
તો પોતે ખેડૂત હોવાનો પુરાવો, તો 8અ પ્રમાણે જે ગામમાં જમીન હોય તે ગામ અને ખાતા નંબર દાખલ કરવાનો રહેશે। તો અહીંયા જમીનની વિગત દાખલ કરવાની છે, જેમાંથી સૌપ્રથમ આપણે અહીંયા ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે। જેવો આપણે જિલ્લો સિલેક્ટ કરશું એટલે તે જિલ્લાના તાલુકાઓ અહીંયા જોવા મળશે। તો તે ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી આપણે તાલુકાનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે, અને તમે જે તાલુકો સિલેક્ટ કરશો તે તાલુકાના જે સમાવિષ્ટ ગામો હોય તે ગામના નામ અહીંયા આપણને ડ્રોપ ડાઉન લિસ્ટમાં જોવા મળી જશે। તેમાંથી તમે જે ગામમાં જમીન ધરાવતા હોય તે ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે, અને ત્યાર પછી તમારો જે ખાતા નંબર હોય તે ખાતા નંબર અહીંયા દાખલ કરી અને ખાતા નંબર ફરીથી અહીંયા દાખલ કરવાનો રહેશે। તો આમ આટલી વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા નીચે એક સોગંદનામું છે કે આથી હું લખી આપું છું કે ઉપરોક્ત અરજી મેં જાતે કરેલ છે અને ઉપર મુજબની શરતો મેં વાંચેલ છે। બિયારણ લેવા સમયે અરજી તથા અરજીમાં દર્શાવેલા આધારોની અસલ નકલ રજૂ કરવા હું બંધાવું છું। તો અહીંયા આ ચેકબોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે, અને ચેકમાર્ક કરી લીધા પછી અહીંયાથી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આ ઉપરાંત મિત્રો, જો તમે બિયારણ અંગેની માહિતી મેળવવા માગતા હોય તો અહીંયા તમને હેલ્પલાઇન નંબર પણ આપેલો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેગા સીટ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢનો અહીંયા નંબર આપેલો છે, અને આ નંબર આપણે આગળના વિડીયોમાં પણ આપને જણાવેલા હતા। તો નંબર છે 0285 267 74 50 267 50 70, અને ફોર્મ ભરતી વખતે જો કોઈ તકનીકી મુશ્કેલી પડે તો તેના માટેનો પણ હેલ્પલાઇન નંબર અહીંયા આપવામાં આવેલો છે। તો તે આઈટી સેલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢનો નંબર છે, જે નંબર છે 0285 267 20 80। તો આ નંબર ઉપર કચેરી સમય દરમિયાન તમે કોઈ પણ સમયે કોલ કરી શકો છો અને ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો। તો મિત્રો, આ પ્રમાણે તમે તમારી માહિતી ભરી અને જે બિયારણ માટેનું ફોર્મ છે તે સરળતાથી ભરી શકો છો। અને આ અહીંયા મેં તમને સમજાવવા માટે કમ્પ્યુટરમાં ખોલેલું છે, પણ જો તમે તમારા મોબાઈલ પરથી પણ આ ફોર્મ ભરવા માગતા હોય તો મોબાઈલથી પણ આ ફોર્મ ભરી શકશો, અને ત્યાર પછી પ્રિન્ટ આઉટ આપી અને તમે તમારી PDF છે તે તમારા મોબાઈલમાં સેવ કરી અને તમારી નજીકની કોઈ ઓનલાઈનની દુકાન હોય અથવા તો ઝેરોક્સની દુકાન હોય ત્યાં જઈ તમે તેની પ્રિન્ટઆઉટ લઈ શકો છો। તો આશા રાખું કે બિયારણ લેવા માટેનું ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશેની માહિતી તમને મળી ગઈ હશે। આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।